જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરો છો કે બધા મજામાં હશો. તો જો આપણે દૂધ લઈએ તેને ઘરના દૂધની મલાઈ ભેગી થાય છે, તો કીધું ચાલો આપણે એને માખણ બનાવી લઈએ અને માખણ ઉતારી ને આપણે પછી ઘી બનાવી લઈશું એમાંથી. તો જો આપણે એમાં થોડી ઘણી છાસ રહી ગઈ હોય તેને પણ આપણે કાઢી લેશું, જેથી કરીને ઘી છે ને જલ્દી થઈ જાય, નહીં તો પછી છાસ રહી જાય કે છાસ બધા વાર માંગે. છાસ બધી કાઢી લીધી છે માખણમાંથી અને હવે આપણે તેને ગેસ ઉપર મૂકી દઈશું. થોડી વાર ગેસ ફૂલ રાખીને પછી સાવ મીડિયમ ફ્લેમ કરી નાખશું, એથી કરીને બીજું આપણે કામ કરવા લઈ જાય તો ઘી પણ ભરે નહીં અને ઘી ગેસ ઉપર થાય ત્યાં સુધી આપણું બીજું કામ થઈ જાય. સવાર સવારનું તો કામ ઘણું હોય કરવાનું. આ જો હજી ફીણ ચાવ ભરી ગયું છે ને, આ ધીમા ગેસમાં રાખી દીધો છે, હજી વાર લાગશે. ધીમા કાપે ઠાસી દીધું, સાવ મીડિયમ ફ્લેમ રાખી છે. તો જો અહીંયા ઘી બની ગયું છે આપણું, સરસ સરસ મજાની સુગંધ આવી રહી છે. તો હવે આપણે ગેસ કરશું બંધ અને આ ફીણ બેસી જાય ત્યારે આપણે બરણીમાં ભરી લઈશું. અને અહીંયા આપણું દૂધ પણ જો ઉકળી ગયું છે તો એને પણ આપણે ગેસ બંધ કરી લઈશું. ફીણ બધું બેસી જશે ત્યારે આપણે બરણીમાં ભરશું. તો હવે આપણે ઘીને ગાળી લઈશું બરાબર. જો
મસ્ત સુગંધ આવી રહી છે ગાયના ઘીની, તો તમે પણ આવી રીતે બનાવજો. આશા કરું છું કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે. તો ચેનલમાં નવા હો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.